નમસ્કાર મિત્રો એમ એસ ડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી એ અંતર્ગત જે મેરિટ ક્યારે આવશે બીજો બાબત છે કે મેરિટ કેટલી અટકશે અને જે આપણા જોડે મહત્ત્વની જે ઓફિશિયલ માહિતી આવી છે એના વિશે પણ વાત કરીશું તો મિત્રો આ સંપૂર્ણ બાબત આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો સાથે જ મિત્રો જાણીશું કે જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો એની લિંક પણ નીચે આપેલી છે ફટાફટ જઈને તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ શકો છો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોમાં સૌથી પહેલાં તો જે પ્રશ્ન હશે ઘણા બધા મિત્રોના સવાલમાં એટલે કે જેમણે ફોર્મ ભર્યા છે ગુજરાત પોસ્ટ ઓફિસની અંદર તો મિત્રો એની અંદર ધોરણ દસ પાસ ઉપર હતું અને માત્ર મેરિટ ઉપર ભરતી છે તો જે મિત્રોમાં બાબા છે કે મેરિટ ક્યારે આવશે ઘણા બધા મિત્રો એવું જાણવા માગતા હશે તો મિત્રો મેરિટ ક્યારે આવશે એ અંતર્ગત આપણે વાત કરીએ તો એપ્રિલ મહિનાના બીજા વીકની અંદર આનું મેરિટ આવી શકે છે તો મિત્રો શ્યોરલી આપણે કહી કે એપ્રિલ મહિનાની અંદર આનું મેરિટ જાહેર કરવામાં આવી શકે છે કારણ કે તમે જોતા હશો ઘણી બધી ઘણા બધા રાજ્યોની જે ભરતી થઈ પંજાબની જે ભરતીની વાત કરીએ તો પંજાબની ભરતી નવેમ્બર મહિનાની અંદર થઈ હતી અને અત્યારે એનું મેરિટ જાહેર થયું એટલે કે મિનિમમ ત્રણ મહિના પછી આનું મેરિટ આવી શકે છે તો મિત્રો તમે જાણતા હશો કે જે ગુજરાત પોસ્ટ ઓફિસની ભરતી પહેલાં મહિનાની ત્રેવીસ તારીખ સુધી હતી છેલ્લી ડેટ તો એ લઈને આપણે ત્રણ મહિના ગણીએ તો મિત્રો જાણીએ કે એપ્રિલ મહિનાની અંદર આનું મેરિટ જાહેર થઈ શકે છે તો મિત્રો એપ્રિલ મહિનાની અંદર બીજા વીકની અંદર આનો મેરિટ જાહેર થઈ શકે છે હવે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે મેરિટ કેટલે કેટલી અટકશે તો મિત્રો ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ કે ઓલ ઓવર ગુજરાતની અંદર પર્સન્ટેજ વાઇઝ એટલે કે પર્સન્ટેજ અંતર્ગત જે ની વાત કરીએ તો તમારું થી ઉપર જેમનું મેરિટ હશે કે જેમના ધોરણ ની અંદર જે પાંચ વિષયો હતા મહત્ત્વના એ અંતર્ગત તમારું થી ઉપર મેરિટ જતું હશે તો તમારું સિલેક્શન થવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર જે પણ માહિતી મેળવી છે એ અંતર્ગત આપણે વાત કરી છે એટલે કે મેરિટ ક્યારે આવશે તો એપ્રિલ મહિનાના બીજા વીક અને મેરિટ કેટલી અટકશે તો 89 પ્લસ મેરિટ જઈ શકે છે તો મિત્રો સાથે જાણીએ કે ઓફિશિયલ જે માહિતી છે એના વિશે ચર્ચા કરીએ તો મિત્રો આ તમે જોઈ શકો છો જે ઓફિશિયલ પોસ્ટ અંતર્ગત છે ઇન્ડિયન પોસ્ટ જે તારીખ હતી અઢાર બે બે હજાર એકવીસના દિવસે જે આપણી ભરતી થઈ એટલે કે જીડીએસની જે ભરતી થવાપાત્ર હતી એ અંતર્ગત સો રૂપિયા ફી હતી તો મિત્રો આની અંદર જે મહત્ત્વની બાબતો તમે જોઈ શકો છો જે ઉંમર આની અંદર જે પણ મિત્રોની ઉંમર છે એ અંતર્ગત માહિતી બહાર પાડવામાં આવી હતી કે અઢારથી ચાલીસ વર્ષ કેટેગરી વાઇઝ હશે તો એ એ લોકોનો જ સિલેક્શન થશે અને જેમનું એકતાલીસ વર્ષ ઉપર જેમનું ઉંમર થશે તો એ મિત્રોના ફોર્મ રિજેક્ટ થશે તો મિત્રો જે માહિતી અંતર્ગત પરિપત્ર જાહેર કર્યો હતો એ અંતર્ગત જેમની ઉંમરની વાત કરીએ ઉંમર તમારી એકતાલીસ હશે તો તમારું રિજેક્શન થશે તો ઉંમરની અંદર જે કમ્બાઇન કરવામાં આવી છે તો અઢારથી જેમની ચાલીસ વર્ષની ઉંમર છે તો એ મિત્રો જ આની અંદર સિલેક્શન થવાપાત્ર રહેશે તો મિત્રો મહત્ત્વની બાબત છે તો બીજી બાબત આના અંદર જે જોઈન કરવામાં આવી છે તો એની અંદર એ વાત કરીએ તો ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ એ પણ બોર્ડ સ્કૂલ રિગાર્ડિંગ હોવું જોઈએ એ પણ રેગ્યુલર જો તમે એક્સ તરીકે જો ધોરણ દસ પાસ કર્યું હશે તો તમારું ફોર્મ છે એ રિજેક્ટ ગણવામાં આવશે હવે મિત્રો સાથે બીજી બાબત છે કે આપણે જાણીએ કે કોમ્પ્યુટરનું સાઈઠ દિવસનું સર્ટિફિકેટ તમારી જોડે હોવું જોઈએ અને સાઈઠ દિવસનું જો સર્ટિફિકેટ તમારી જોડે નહીં હોય એમના પણ ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે તો મિત્રો આની અંદર સ્ટેટવાઈઝ ભરતી હતી એ અંતર્ગત તમને લોકલ લેંગ્વેજ જ્યારે પણ તમારું ઇન્ટરવ્યૂ થાય જ્યારે પણ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય તો તમને ગુજરાતી વિષય અંતર્ગત કમ્પલસરી ગુજરાતી ભાષા આવડવી હોવી જોઈએ તો મિત્રો આની અંદર મહત્ત્વની બાબત તમે જોઈ શકો છો તો મિત્રો આજે જે ઓફિશિયલ માહિતી છે એ ત્રણ બાબતો કમ્બાઇન કરવામાં આવી છે તો આની અંદર ઉંમર બાબતે ધોરણ દસ બાબતે અને કોમ્પિટર વિષય અંતર્ગત સાહીઠ દિવસનું તમારી જોડે સર્ટિફિકેટ હોવું જોઈએ તો બસ મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી અને જો મિત્રો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો તમારા માટે અનઅકેડેમી લાવી છે ફ્રી અને પ્લસ તો મિત્રો તમે કમ્બાઇન કરી શકો છો જો તમે ફ્રી સબસ્તન લેશો તો તમને લિમિટેડ સબ્જેક્ટ મળશે જ્યારે પણ તમે પરચેસ કરી અને પ્લસ લેશો તો તમને કમ્પ્લેટ સિલેબસ મળશે અનલિમિટેડ ટેસ્ટ મળશે અનલિમિટેડ પીડીએફ મળશે જ્યારે તમારા રેગ્યુલર ક્લાસ લેવામાં આવશે તો મિત્રો સાથે જ જાણીએ હજી સુધી તમે અનએકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી શકો છો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમે અનએકેડેમીની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરો ગોલની અંદર તમારે ચૂઝ કરવાનું છે જીપીએસસી અને જે કોડ માગે તો એની અંદર તમારે કોડ આપવાનો છે અમારો કોડ ટિકેટ એન તો ટિકેટ એન આપશો તો તમને મફત લર્નિંગ મળશે તો મિત્રો આની અંદર તમે મફત લાભ લઈ શકશો તો મિત્રો અલગ અલગ અનઅકેડેમી દ્વારા બેચ શરૂ થઈ ગઈ છે અનઅકેડેમીના ટોપ એજ્યુટર દ્વારા તો મિત્રો સંપૂર્ણ નામની બેન્ચ ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત છે એ પણ શરૂ છે જ્યારે સક્ષમ નામની બેચ હેડ કલાકની તૈયારી કરવા માટે એ પણ શરૂ છે સાથે મિત્રો જે નવી નવી બેંચો અંતર્ગત જે બિનસરજીવાલીની તૈયારી કરે છે એમના માટે પણ બે શરૂ થઈ ગઈ છે તો મિત્રો તમામ લિંકો નીચે આપેલી છે ફટાફટ જઈને તમે પરચેસ કરી શકો છો જ્યારે પણ પરચેસ કરો ત્યારે અમારો કોઈ ટિકિટ એ નાખશો તો તમને દસ ટકા મળશે તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત